नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય કમ્પ્યુટર, જેમાં આપણે વર્ડ ચેપ્ટર એટલે કે વર્ડ પાઠનો અભ્યાસ કરીએ છીએ, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો એમાં આજે આપણે ભાગ 4 વિષે જોઈશું. તો આપણે ભાગ 3ની અંદર પ્રૂફિંગ ગ્રુપમાં સ્પેલિંગ એન્ડ ગ્રામરનો છેલ્લે અભ્યાસ કર્યો હતો, ખરું ને? તો આપણે જોઈ લઈએ પહેલાં થોડું સ્પેલિંગ એન્ડ ગ્રામરમાં. તો વર્ડ સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી શરૂ કરે છે. વર્ડ શું કરે છે? જ્યારે આપણે આ ઓપ્શન ઉપર ક્લિક કરીએ છીએ એટલે સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી, એટલે જે આપણે આ ફકરો લખ્યો છે એમાં કોઈ સ્પેલિંગ મિસ્ટેક કે ગ્રામરની મિસ્ટેક છે તો એ ચકાસણી શરૂ કરે છે. અને જેવી કોઈ ભૂલ પકડાય કે તરત જ વાક્ય હાઇલાઇટ થાય છે. જો વાક્યમાં કોઈ ભૂલ હોય તો તરત જ તે હાઇલાઇટ થાય છે અને તમને સ્પેલિંગ એન્ડ ગ્રામરનું ડાયલોગ બોક્સ જોવા મળે છે. આ જે દેખાય છે એ સ્પેલિંગ એન્ડ ગ્રામરનું ડાયલોગ બોક્સ આવ્યું એ છે, બરાબર? હવે જુઓ, આ વાક્ય છે એમાં હન્ટેડ એવું લખ્યું છે, બરાબર? તો એ ભૂલ છે, હાઇલાઇટ થયેલું દેખાય છે તમને? હા, બરાબર. તો અહીંયા આપણે શું સુધારવાનું છે? અહીંયા સજેસ્ટેડ એટલે કે અહીંયા આપણને સૂચન કરે છે કે આ સ્પેલિંગ સાચો છે, આ જે બોક્સમાં દેખાય છે તે. તો આપણે આ સ્પેલિંગને સુધારવી છે તો અહીંયા આપણે ચેન્જ બોક્સમાં ક્લિક કરીશું એટલે જે આપણો સ્પેલિંગ છે મિસ્ટેક, આ રહી આ હાઇલાઇટ થયેલું દેખાય છે ને આ વાક્ય, હવે એ વાક્યની અંદર આ મિસ્ટેક છે, હન્ટ જ આવે એના બદલે હન્ડ્રેડ લખ્યું છે, બરાબર? તો આપણે અહીંયા ચેન્જ પર ક્લિક કરશું એટલે સાચું હન્ટ આવી જશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? સ્પેલિંગ એન્ડ ગ્રામર ડાયલોગ બોક્સમાં ઉપરનું ટેક્સ્ટ બોક્સ ભૂલ દર્શાવે છે એટલે કે હન્ટેડ ખોટું છે. આપણે જોયું ને બોક્સમાં ક્રિયાપદ રૂપ વ્યાકરણની ભૂલ છે. શેની ભૂલ છે? ક્રિયાપદ રૂપમાં એટલે કે વ્યાકરણની ભૂલ છે. જ્યારે નીચેનું ટેક્સ્ટ બોક્સ ભૂલ સુધારવા માટેના સૂચન દર્શાવે છે, જે આપણે જોયું ને હમણાં આગળનામાં કે અહીંયા આગળ આપણે વ્યાકરણની ભૂલ છે આ ઈડી લગાવ્યું છે એ લગાવવાનું નથી, ડાયરેક્ટ હન્ટ જ લગાવવાનું છે. તો આ જે ટેક્સ્ટ બોક્સ છે એમાં ભૂલ દર્શાવે છે અને આપણને સજેસ્ટ કરે છે કે આ સાચું છે, તો આપણે ચેન્જ પર ક્લિક કરશું એટલે એ ક્રિયાપદનું મૂળરૂપ આવી જશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો, તમારે યાદ રાખવા જેવી બાબતો યાદ રાખો. સ્પેલિંગ એન્ડ ગ્રામર ડાયલોગ બોક્સમાં જ્યારે વ્યાકરણની ભૂલ હોય છે ત્યારે, એક, જો તમે સૂચન સાથે સંમત હોવ અને વાક્યમાં ભૂલ સુધારવા ઈચ્છો તો ચેન્જ બટન પર ક્લિક કરો, વર્ડમાં ભૂલ સુધારી દેશે. વર્ડ શું કરશે? ભૂલ સુધારી દેશે. આ ચેન્જ બોક્સ છે એમાં ક્લિક કરશો તો જ્યાં જ્યાં ભૂલ હશે એની જાતે સુધરાઈ જશે. બે નંબર, જો તમે ભૂલ કે સૂચનને શું છે તે સમજી ન શકો તો એક્સપ્લેન બટન પર ક્લિક કરો, વર્ડ વ્યાકરણના નિયમ સમજાવશે, બરાબર? જો તમને ખબર ન પડે કે આમાં મારી કઈ ભૂલ છે, શું છે તે જોવું છે, તો તમારે શેના પર ક્લિક કરવાનું છે? એક્સપ્લેન પર, બરાબર? એટલે તમારી જે ભૂલ હશે એ તમને વર્ડ સમજાવી દેશે. જો તમે ચાલુ વાક્યમાં કોઈ સુધારા કર્યા વિના સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી ચાલુ રાખવા માગતા હોવ, બરાબર, તો નેક્સ્ટ સેન્ટેન્સ એટલે કે પછીના વાક્ય પર ક્લિક કરો, એટલે કે બીજું વાક્ય છે એની ઉપર ક્લિક કરો એટલે બીજા વાક્ય ઉપર આપણને જે ભૂલ સુધારવાની છે એની ખબર પડે. 4 નંબર, જો તમે ચાલુ વાક્ય ભૂલ સુધારવા ન માગતા હો તો ઇગ્નોર વન્સ પર ક્લિક કરો અને વર્ડ ચાલુ વાક્યમાં ભૂલ અવગણશે, પણ જો તમે ડોક્યુમેન્ટમાં તે ભૂલ ફરી આવતી હશે તો તે દર્શાવશે, બરાબર? જો તમે ભૂલ સુધારવા માગતા ન હોવ તો ઇગ્નોર વન્સ પર ક્લિક કરો, એટલે કે પહેલું જે છે ઓપ્શન એના ઉપર ક્લિક કરો એટલે કે તમારી ભૂલ સુધરશે નહીં, બરાબર? પરંતુ જ્યારે તમે ફરીથી
જે વર્ડમાં તમારું જે ડોક્યુમેન્ટ ઓપન કરશો તો જે ભૂલ આવતી હશે તે હાઇલાઇટ થઈને આપણને દર્શાવશે. 5 નંબર, જો તમે સમગ્ર ડોક્યુમેન્ટમાં ભૂલ સુધારવા માગતા ન હોવ તો ઇગ્નોર રૂલ પર ક્લિક કરો. ઇગ્નોર રૂલ પર ક્લિક કરશો એટલે તમારા આખા ડોક્યુમેન્ટમાં ભૂલ સુધારવામાં આવશે નહીં, એટલે કે વર્ડ સમગ્ર ડોક્યુમેન્ટની ભૂલની અવગણશે, એટલે કે એની કોઈ ધ્યાનમાં લેશે નહીં. બરાબર. 5, સૂચન સાથે આપણે સંમત છીએ આથી ચેન્જ બટન પર ક્લિક કરો. હન્ટેડના બદલે હન્ટ શબ્દ બદલાશે. આપણે આ સૂચન સાથે સંમત હતા તો આપણે અહીંયા આગળ જે વાક્યમાં આ જે વાક્ય છે એમાં હન્ટેડ લખ્યું હતું એના બદલે ચેન્જ ઉપર ક્લિક કર્યું એટલે હન્ટ આવી ગયું. બરાબર. એટલે કે આપણે આ જે ભૂલ છે એ આપણે સુધારવા માગીએ છીએ એટલે ચેન્જ ઉપર લખશું એટલે ભૂલ છે એ સુધરાઈ જશે અને ડાયલોગ બોક્સ ડોક્યુમેન્ટની આગામી ભૂલ દર્શાવશે. એટલે કે ડોક્યુમેન્ટ છે એ આગળના વાક્યમાં અહીંયા ટાઈગર્સ લખ્યું છે ને એ આગળની ભૂલ જે આગળના વાક્યમાં જે મિસ્ટેક હશે એ આપણને દર્શાવશે. સ્પેલિંગ એન્ડ ગ્રામર ડાયલોગ બોક્સમાં ઉપરનું ટેક્સ્ટ બોક્સ ભૂલ દર્શાવે છે. ટાઈગર્સ એટલે સ્પેલિંગની ભૂલ છે. જ્યારે નીચેનું ટેક્સ્ટ બોક્સ ઘણા સૂચનો દર્શાવે છે જેમાં ટાઈગર્સ એ ડિફોલ્ટ સૂચન હાઇલાઇટ થયેલું છે. આપણે અહીંયા આગળ ટાઈગર્સ લખ્યું છે ને તો અહીંયા સ્પેલિંગની મિસ્ટેક છે. બરાબર. એમાં આપણે આ જે ભૂલ સુધારણા છે એ આ બધી આ આપણને કોમાથી કોઈ પણ લખી શકીએ છીએ. યાદ રાખો, સ્પેલિંગ એન્ડ ગ્રામર ડાયલોગ બોક્સમાં જ્યારે કોઈ સ્પેલિંગની ભૂલ હોય ત્યારે, એક, જો તમે ચાલુ વાક્ય સ્પેલિંગ સુધારવા ઈચ્છતા હો તો આપણે જેમ સ્પેલિંગ પેલા ગ્રામર વ્યાકરણની મિસ્ટેકમાં ચેન્જ કર્યું તો એ રીતે અહીંયા ચેન્જ બટન ઉપર ક્લિક કરશો, ક્લિક કરો જો ભૂલ સુધારવા સ્પેલિંગ સુધારવા માંગતા હો તો. 2 નંબર, ડોક્યુમેન્ટમાં જ્યાં જ્યાં ખોટો શબ્દ આવતો હોય ત્યાં ત્યાં બધે જ તમે સ્પેલિંગ સુધારવા ઈચ્છો તો ચેન્જ હોલ પર ક્લિક કરો, એટલે કે બધા સ્પેલિંગો જે તમારા ખોટા છે બધા સાથે સુધરાઈ જશે. 3 નંબર, જો તમે ઈચ્છો કે વર્ડ એની મેળે સ્પેલિંગ સુધારે તો તમારે ટાઈપ કરવા મુજબ તો ઓટો કરેક્ટ પર ક્લિક કરો. જો વર્ડ આપણે જે સ્પેલિંગ લખ્યું છે બરાબર એની જાતે વર્ડમાં મિસ્ટેક વગર છપાવવા માંગતા હો તો તમારે ઓટો કરેક્ટ એટલે એની જાતે સાચું થઈ જાય એ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે તો સ્પેલિંગો એની મેળે સુધરાઈ જશે. 4 નંબર, જો તમે ચાલુ વાક્યમાં સ્પેલિંગ સુધારવા ઈચ્છતા ન હો તો ઇગ્નોર વન્સ પર ક્લિક કરો. તમારું જે ચાલુ વાક્ય છે એમાં આપણે જેમ આગળ જોયું ને કે ચાલુ વાક્યમાં તમારે સ્પેલિંગ મિસ્ટેક નથી સુધારવી તો ઇગ્નોર વન્સ એટલે કે એને છોડી દો. વર્ડ ચાલુ વાક્યના સ્પેલિંગની અવગણના કરશે. તમારું જે વાક્ય હાઇલાઇટ થયેલું છે એ સ્પેલિંગની જે મિસ્ટેક હશે એ તમે ધ્યાનમાં લેશે નહીં, અવગણના કરશે એટલે ધ્યાનમાં લેશે નહીં, પણ ડોક્યુમેન્ટમાં ફરી આવતી ભૂલ તે દર્શાવશે. પરંતુ આગળના વાક્યમાં જો કોઈ ભૂલ આવશે તો એ દર્શાવશે એટલે કે હાઇલાઇટ કરશે. બરાબર. 5, જો તમે સમગ્ર ડોક્યુમેન્ટની સ્પેલિંગ સુધારવા ઈચ્છતા ન હો તો ઇગ્નોર ઓલ પર ક્લિક કરો. તમારે આખા જે ડોક્યુમેન્ટ છે એમાં જ્યાં પણ સ્પેલિંગ મિસ્ટેક છે એ કોઈ તમારે સુધારવી નથી તો તમારે બોક્સની અંદર ઇગ્નોર ઓલ છે તેની ઉપર ક્લિક કરો તો વર્ડ સમગ્ર ડોક્યુમેન્ટમાં સ્પેલિંગની અવગણના કરશે. જે તમારા ડોક્યુમેન્ટની અંદર ખોટા સ્પેલિંગો લખાયા હશે તેની અવગણના કરશે એટલે કે ધ્યાનમાં લેશે નહીં. 6 નંબર, જો તમે શબ્દકોશમાં કોઈ શબ્દ ઉમેરવા ઈચ્છો છો તો ઓટો ટુ ડિક્શનરી. બરાબર. એટલે કે એની જાતે કોઈ શબ્દ એની ઉમેરાઈ જશે. આ રીતે વર્ડ તેની તે ચોક્કસ શબ્દના સ્પેલિંગ ભૂલ તરીકે કદી નહીં દર્શાવે. 6 નંબર, આપણે ડિફોલ્ટ સૂચન સાથે સંમત છીએ આથી ચેન્જ બટન પર ક્લિક કરો. ટાઈગર શબ્દના બદલે ટાઈગર શબ્દ બદલાશે. ટાઈગર શબ્દ બદલાશે અને જેનું ડાયલોગ બોક્સ જોવા મળશે કે આ રીતનું ડાયલોગ બોક્સ જોવા મળશે એમાં આપણે ઓકે પર ક્લિક કરીશું. ડાયલોગ બોક્સ બંધ થઈ જશે અને ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફારો સેવ કરવા માટે ટાઇટલ બાર પર સેવ કરો. એટલે કે આપણે જે સ્પેલિંગ મિસ્ટેક થઈ છે તેની જાતે બરાબર સુધરાઈ જશે. જો અહીંયા ટાઈગર સ્પેલિંગ મિસ્ટેક છે ને
TIGRES છે, એના બદલે આપણે TIGERS ટાઈગર્સ, બરાબર? આ સ્પેલિંગ આપણો સાચો છે. તો આપણે ચેન્જ બટન પર ક્લિક કરશું એટલે આ રીતનું ડાયલોગ બોક્સ આવશે, એટલે કે તમારે આ સ્પેલિંગ બદલવા ઈચ્છો છો. તો આપણે કહીશું કે ઓકે, એટલે આ બોક્સ જતું રહેશે અને આપણો જે સાચો સ્પેલિંગ છે એ આવી જશે, બરાબર? પછી આ સાચો સ્પેલિંગ રહે એના માટે આપણે ટાઇટલ બાર પર ક્વિક એક્સેસ ટૂલ બારની અંદર સેવ પર ક્લિક કરશો એટલે તમારો ખોટો સ્પેલિંગ હતો એની જગ્યાએ સાચો સ્પેલિંગ સેવ થઈ જશે. ડોક્યુમેન્ટ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો. હવે તમારે ડોક્યુમેન્ટ બંધ કરવું છે તો ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરવાનું રહેશે. બીજી તમારે યાદ રાખવા જેવી બાબતો, એટલે કે તમારા જે વર્ડ ડોક્યુમેન્ટની અંદર તમારે જે જે ગ્રામર છે, જે છે આ પીળા કલરના જે બોક્સ દેખાય એ તમને સમજાવવા માગે છે કે આટલી વસ્તુ તમારે કાયમી યાદ રાખવી પડશે. યાદ રાખો, ક્યારેક સમગ્ર ડોક્યુમેન્ટ માટે તમે સ્પેલિંગ એન્ડ ગ્રામર ચલાવવા ન ઈચ્છો એવા સંજોગોમાં તમે જે તે શબ્દ પર રાઈટ ક્લિક કરો ભૂલ સુધારી શકશો, બરાબર? જો સમગ્ર ડોક્યુમેન્ટ માટે તમારે સ્પેલિંગ એન્ડ ગ્રામર ચલાવવા ન ઈચ્છો, એટલે કે આખા ડોક્યુમેન્ટની અંદર તમે આ સ્પેલિંગ એન્ડ ગ્રામરનો જે છે ટૂલ એને ચલાવવા ઈચ્છતા ન હોય તેવા સંજોગોમાં તમે જે તે શબ્દ પર રાઈટ ક્લિક કરશો તો ભૂલ એની જાતે, એટલે કે માઉસનું જમણું બટન દબાવશો એટલે ભૂલ એની જાતે સુધારી શકશો. અહીંયા જુઓ, 100 શબ્દ ઉપર માઉસ પોઈન્ટર મૂકો, રાઈટ ક્લિક કરો, તમને એક મેનુ જોવા મળશે, બરાબર? 100 શબ્દ ઉપર મૂકશો, અહીંયા ક્લિક કરશો એટલે તમને આવી રીતનું એક બોક્સ જોવા મળશે. હવે અહીંયા આગળ તમે 100 અહીંયા હન્ટ લખવાનો છે તો અહીંયા ક્લિક કરો, મેનુ પર હન્ટ પર ક્લિક કરો. આપણે ક્યાં ક્લિક કરવાનું છે? હન્ટ પર. ડોક્યુમેન્ટમાં તે શબ્દ સુધરાઈ જશે. ડોક્યુમેન્ટમાં શું થશે? આ શબ્દ છે એ સુધરાઈ જશે. 3 નંબર, હવે આપણે ટાઈગરનો સ્પેલિંગ ખોટો લખેલો હતો, બરાબર? ડોક્યુમેન્ટની અંદર શબ્દ પર રાઈટ ક્લિક કરો, આ શબ્દ ઉપર જઈ અને તમે રાઈટ ક્લિક એટલે માઉસનું નવું બટન દબાવશો એટલે તમને આ રીતનું મેનુ જોવા મળશે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટાઈગરનો સ્પેલિંગ મિસ્ટેક કરી છે. અહીંયા ગ્રામર મિસ્ટેક હતી, અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે. આપણે સાચો સ્પેલિંગ અહીંયા છે તો પહેલો તો આપણે એના ઉપર ક્લિક કરીશું એટલે જે ટાઈગરવાળો જે સ્પેલિંગ છે એ સાચો લખાઈ જશે. 4 નંબર, મેનુ પર ટાઈગર પર ક્લિક કરો, ડોક્યુમેન્ટમાં તે શબ્દ સુધરાઈ જશે. અહીંયા આગળ આ મેનુ છે એમાંથી ટાઈગર ઉપર ક્લિક કરશો એટલે જે આ ટાઈગર શબ્દનો સ્પેલિંગ મિસ્ટેક હતી એ સુધરાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્પેલિંગ એન્ડ મિસ્ટેકના બોક્સ ઉપરથી પણ તમારા મિસ્ટેક સ્પેલિંગની કે ગ્રામરની સુધારી શકો છો, અથવા તો જે તે સ્પેલિંગ ઉપર તમે રાઈટ ક્લિક કરી અને મેન્યુની મદદથી પણ તમે સ્પેલિંગ અને ગ્રામર સુધારી શકો છો. 6, પેજ નંબર, તારીખ અને સમય ઉમેરવા માટે તમારા ડોક્યુમેન્ટની અંદર પેજ નંબર, પછી ડેટ એન્ડ ટાઈમ એટલે કે તારીખ અને સમય ઉમેરવી, બરાબર? એ બધું જ તમારે આ જે રીબન છે ઇન્સર્ટ ગ્રુપની એમાંથી તમે કરી શકો છો. તો જુઓ, પેજ નંબર ઉમેરવું છે તો ડોક્યુમેન્ટ પેજ નંબર ઉમેરવા, તો આપણે અહીંયા આગળ પેજ નંબર ઉમેરવા માટે જો અહીંયા છે હોલ્ડર્સ એન્ડ ફોલ્ડરમાં અહીંયા ક્લિક કરવાનું છે, બરાબર? એટલે તમારા ડોક્યુમેન્ટની અંદર પેજો ઉમેરાતા જશે. એક પૂરું થાય, બીજું પૂરું થાય, ત્રીજું, બરાબર? હવે આપણે ડેટ એન્ડ ટાઈમ ડોક્યુમેન્ટની અંદર ઉમેરવા છે, એટલે કે ડોક્યુમેન્ટમાં ડેટ એન્ડ ટાઈમ દેખાય એ રીતે આપણે કરવું છે. તો ડેટ ડોક્યુમેન્ટમાં તારીખ અથવા તારીખ અને સમય બંને ઉમેરવા માટે તો આપણે ડેટ એન્ડ ટાઈમ ઉપર ક્લિક કરવું પડે. ડ્રોપ કેપ, ફકરાની શરૂઆતમાં મોટો કેપિટલ અક્ષર રચવા માટે, બરાબર? ફકરો છે એની અંદર પહેલો અક્ષર છે એ કેપિટલ લખવા માટે આ જે ટૂલ છે એનો ડ્રોપ કેપ એ ટૂલનો ઉપયોગ થાય છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? આર યુ ડ્રોપ કેપ દેખાય છે? અહીંયા આગળ ક્લિક કરો
એટલે તમારા ફકરાની અંદર શરૂઆતનો પહેલો અક્ષર કેપિટલ આવે છે અને એની બાજુમાં છે ડેટ એન્ડ ટાઈમ. આ જે દેખાય છે એ ઓપ્શન ઉપર ક્લિક કરો એટલે તમારા ફકરાની અંદર ડેટ એન્ડ ટાઈમ આવી જાય છે. વર્ડ કાઉન્ટ એટલે કે શબ્દો, અક્ષરો, લીટીઓ અને ફકરાની સંખ્યા શોધવા માટે તમારા ડોક્યુમેન્ટની અંદર જે તૈયાર કર્યો છે એની અંદર કેટલા શબ્દો છે, કેટલા અક્ષરો છે, બરાબર, કેટલી લીટીઓ છે, કેટલા ફકરા છે, એ બધું જ તમારે આ જે વર્ડ કાઉન્ટ છે એ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને દેખાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આગળ નંબર 3, હોલ્ડર એન્ડ ફૂટર ગ્રુપમાં પેજ નંબર. બરાબર, તો અહીંયા છે પેજ નંબર પર ક્લિક કરો, તમને ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. તમારા ડોક્યુમેન્ટમાં પેજ ઉમેરવા માટે વિવિધ વિકલ્પો આપે છે, પેજની ઉપર, પેજની નીચે વગેરે. યાદ રાખો, હોલ્ડર એ પેજ, હીડર એ પેજ ઉપરનો ભાગ છે, જ્યારે ફૂટર એ પેજના નીચેનો ભાગ છે. હેડર અને ફૂટરમાં તમે પેજ નંબર અને તારીખ, સમય વગેરે ઉમેરી શકો છો. આ હેડર અને એન્ડ ફૂટર, હેડર એટલે પેજના ઉપરનો ભાગ, ફૂટર એટલે પેજના નીચેનો ભાગ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે જો અહીંયા હાઇલાઇટ થયેલું દેખાય છે પેજ નંબર, બરાબર, ટોપ ઓફ પેજ એટલે કે તમારા ડોક્યુમેન્ટનું પહેલું પેજ, અહીંયા ક્લિક કરો. બરાબર, આ મેનુ પર ટોપ ઓફ પેજ પર માઉસ પોઇન્ટર તમને એક સબ મેનુ જોવા મળશે. જો આ એરો દેખાય છે ત્યાંથી એક સબ મેનુ જોવા મળશે જે આ રીતનું હશે. બરાબર, અહીંયા આપણે ક્લિક કરવાનું છે પ્લેન નંબર 3. નંબર સ્ટાઇલ પસંદ કરવા માટે તમે આ સબ મેનુ પર આપેલા વિવિધ વિકલ્પો જોઈ શકો છો. 5 નંબર, આ સબ મેનુ પર પ્લેન નંબર 3 પર ક્લિક કરો. પેજની ઉપર જમણી બાજુના ખૂણા પર પેજ નંબર દેખાશે અને હેડર વિભાગ ટપકાવાળી રેખાથી અલગ પડશે. જો હેડરવાળો ભાગ છે એ ટપકાથી અલગ પડે છે ને, આ ટપકા રીતે. હેડર દૂર કરવા ક્લોઝ હેડર એન્ડ ફૂટર. બરાબર, તો ક્લોઝ પર ક્લિક કરો અને જુઓ કે તમારા ડોક્યુમેન્ટમાં પેજ નંબર કેવો દેખાય છે. બરાબર, જો અહીંયા છે ને ક્લોઝ હેડર એન્ડ ફૂટર, ક્લોઝ અહીંયા ક્લિક કરો તો તમારો પેજ નંબર કેવો દેખાય છે તે જુઓ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આગળ હવે આપણે ડોક્યુમેન્ટની અંદર તારીખ અથવા તો તારીખ અને સમય બંને ઉમેરી, તારીખ ઉમેરી શકો અને તારીખ અને સમય પણ ઉમેરી શકો. લખાણને અંતે ક્લિક કરો, આપણું જે લખાણ છે એની અંતે ક્લિક કરો અને બે લીટી જેટલી જગ્યા છોડવા માટે બે વાર એન્ટર કી દાબો, ત્યારે કર્સર ઝબકતું તમે જોશો. અહીંયાથી બે લીટી નીચે આવવા માટે બે વાર એન્ટર કી દબાવવાની. ઇન્સર્ટ ટેપ પર ક્લિક કરો. આપણે ક્યાં જવાનું છે? મેનુ બારના ઇન્સર્ટ ટેપ પર. તમને નીચેની રિબન જોવા મળશે. આ જે દેખાય છે તમને એ ઇન્સર્ટ ગ્રુપની રિબન છે, જેમાં ડેટ એન્ડ ટાઈમ અહીંયા આપ્યો, ટેક્સ છે એની, આ ટેક્સનો વિભાગ છે એની અંદર ડેટ એન્ડ ટાઈમ આપ્યો છે. તો ટેક્સ ગ્રુપમાં ડેટ એન્ડ ટાઈમ પર ક્લિક કરો, અહીંયા ક્લિક કરો. તારીખ અને સમય વિવિધ ફોર્મેટ સાથેનું તમને ડેટ એન્ડ ટાઈમ ડાયલોગ બોક્સ જોવા મળશે. એટલે કે તમે ડેટ એન્ડ ટાઈમ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ડાયલોગ બોક્સ જોવા મળશે. તમારી પસંદગીના ફોર્મેટ પર ક્લિક કરો અને પછી ઓકે બટન પર ક્લિક કરો. આમાંથી તમારી પસંદગીની કોઈ પણ એક તારીખ ઉપર ક્લિક કરો એટલે કે એને સિલેક્ટ કરો અને ઓકે બટન પર ક્લિક કરો. ડાયલોગ બોક્સ આ છે એ જતું રહેશે અને તમારું કર્સર જ્યાં હશે ત્યાં તમને ત્યાં પસંદ થયેલો ફોર્મેટમાં તારીખ દેખાશે. તમારું કર્સર જ્યાં હશે એ ફોર્મેટમાં તમે જે સિલેક્ટ કરી હશે એ તારીખ દેખાશે. જો અહીંયા આગળ દેખાય છે 22 ડિસેમ્બર 2013, તો અહીંયા આપણે ડેટ એન્ડ ટાઈમ ડેટ ઉમેરી છે એટલે કે તારીખ ઉમેરી છે. તારીખ પસંદ કરો, હોમ ટેબ પર ક્લિક કરો, પેરેગ્રાફમાં અલાઇન ટેક્સ્ટ રાઇટ પર ક્લિક કરો. તારીખ પેજની જમણી તરફ જતી રહેશે. બરાબર, તારીખ સિલેક્ટ કરવાની
પછી હોમ ટેબમાં પેરેગ્રાફ ગ્રુપમાં અલાઇન ટેક્સ રાઈટ એટલે કે જમણી બાજુ તારીખને કઈ બાજુ ખસેડવી છે જમણી બાજુ તો આપણે અલાઇન ટેક્સ રેટ રાઈટ ઉપર ક્લિક કરીશું એટલે તારીખ આ બાજુ હતી એની જગ્યાએ જુઓ જમણી બાજુ આવી ગઈ હાઇલાઇટ દૂર કરવા ટેક્સ્ટ એરિયાના કોઈ પણ જગ્યામાં ક્લિક કરો વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પણ ફેરફાર કરવો હોય ડોક્યુમેન્ટની અંદર તો પહેલાં એ વસ્તુને સિલેક્ટ કરવી પડે ત્યારબાદ જ કોઈ ટૂલનો ઉપયોગ કરી અને આપણે એ ફેરફાર કરી શકીએ છીએ તો આપણે અહીંયા તારીખ પહેલાં અહીંયા લખેલી હતી હવે આ તારીખને આપણે જમણી બાજુ લઈ જવી છે તો એ તારીખ ઉપર આપણે પહેલાં સિલેક્ટ કરવું પડે એટલે કે માઉસ નવું બટન દબાવી અને એને સિલેક્ટ કરવું પડે ત્યારબાદ આપણે અલાઇન ટેક્સ રાઈટ ઉપર ક્લિક કરશું એટલે તારીખ જમણી બાજુ આવી જશે હવે ફકરાની શરૂઆતનો અક્ષર ટી પસંદ કરો હવે જે આપણો ફકરો છે ને એમાં સૌથી પહેલો અક્ષર કયો છે ટી એને સિલેક્ટ કરો ઇન્સર્ટ ટેબ પર ક્લિક કરો તમને નીચેની રિબન જોવા મળશે હવે આ જે મેનુ બારની ઇન્સર્ટ ગ્રુપની રિબન છે એની પર ક્લિક કરશું ઇન્સર્ટ ઉપર એટલે આપણને આ રીતની રિબન જોવા મળશે ડ્રોપ કેપ અહીંયા આગળ ક્લિક કરો ટેક્સ ગ્રુપમાં ડ્રોપ કેપ પર ક્લિક કરો તમને એક નાનું ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે તમે જ્યારે ડ્રોપ એન્ડ કેપ પર ક્લિક કરશો એટલે આ રીતનું ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે આ મેનુ પર દરેક વિકલ્પ ઉપર માઉસ પોઈન્ટર લઈ જાઓ જુઓ કે પસંદ કરેલ અક્ષર કેવો દેખાય છે જ્યારે આ સિલેક્ટ હોય ત્યારે દરેક નામ ઉપર તમારું માઉસ પોઈન્ટર મૂકશો એટલે તમારો અક્ષર કેવો દેખાય છે એ તમને જોવા મળશે 18 ડ્રોપર્ડ પર ક્લિક કરો ડ્રોપ ડાઉન મેનુ બંધ થઈ જશે એમાં આપણે અહીંયા ડ્રોપેડ છે એના પર ક્લિક કરશો એટલે આ બોક્સ છે એ જતું રહેશે અને તમે ટી ફરતે સિલેક્શન બોક્સ છે હવે આ ટી છે એના ફરતે સિલેક્શન બોક્સ છે બરાબર તે અક્ષરની સાઇઝ વધારવા કે ઘટાડવા માટે તમે સિલેક્ટ બોક્સ પર સાઇઝિંગ હેન્ડલનો ઉપયોગ કરી શકો છો આ સાઇઝિંગ હેન્ડલ બરાબર ને જો ટી કેટલો મોટો થઈ ગયો આને કહેવાય સાઇઝિંગ હેન્ડલ આ શું થયું આપણો અક્ષર મોટો થઈ ગયો સિલેક્શન બોક્સ દૂર કરવા માટે ટેક્સ્ટ એરિયામાં કોઈ પણ જગ્યા પર ક્લિક કરો અને જુઓ તે અક્ષર કેવો દેખાય છે હવે આપણે જે આ ડ્રોઈંગ ટેક્સ્ટ એરિયા છે એમાં કોઈ પણ જગ્યા પર ક્લિક કરશો એટલે જે આ ટીની હાઇલાઇટ છે જતી રહેશે પણ આ ટી કેવો દેખાય છે તે આપણને આગળ ફકરામાં કઈ રીતે હતો અને અહીંયા કેવો છે આપણને જોવા મળે છે એટલે કે અક્ષરના સાઇઝિંગ વધી ગયા છે હવે આપણે ડોક્યુમેન્ટમાં શબ્દોની સંખ્યા ગણીએ એટલે કે હવે જે આપણે ડોક્યુમેન્ટ છે એમાં આપણે શબ્દો કેટલા છે એની સંખ્યા ગણવાની છે તો એના માટે રિવ્યૂ ગ્રુપમાં જવું પડશે મેનુ બારના રિવ્યૂમાં રિવ્યૂ ટેબ પર ક્લિક કરશો એટલે આ રિવ્યૂની રિબન જોવા મળશે તમને નીચેની રિબન જોવા મળશે રિવ્યૂ ઉપર ક્લિક કરશો એટલે આ રીતની રિબન જોવા મળશે પ્રૂફિંગ ગ્રુપમાં એટલે આ જે નીચે છે બધા ગ્રુપો કહેવાય બરાબર પ્રૂફિંગ છે કોમેન્ટ્સ છે ટ્રેકિંગ છે ચેન્જ છે કમ્પેર છે પ્રોટેક્ટ છે આ બધા ગ્રુપો કહેવાય તો એમાં આપણે અત્યારે પ્રૂફિંગ ગ્રુપમાં વર્ડ કાઉન્ટ પર ક્લિક કરવાનું છે આ દેખાય છે છેલ્લું ઓપ્શન એ વર્ડ કાઉન્ટ પર ક્લિક કરો તમે શબ્દો લીટીઓ અક્ષરો વગેરેની માહિતી ધરાવતું એક ડાયલોગ બોક્સ જોવા મળશે એટલે કે તમારા અક્ષરો કેટલા છે લીટીઓ કેટલી છે તમારા પેજ કેટલા છે એને બતાવતું આવું ડાયલોગ બોક્સ જોવા મળશે બરાબર ડાયલોગ બોક્સ બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો ક્લોઝ બટન પર ક્લિક કરશો એટલે જે બોક્સ દેખાય છે ડાયલોગ બોક્સ એ જતું રહેશે 23 ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફારોને સેવ કરવા ટાઇટલ બાર પર સેવ બટન પર ક્લિક કરો હવે તમે જે આ ફેરફારો કર્યા છે એને સેવ કરવા માટે ટાઇટલ બાર પર ક્વિક એક્સેસ ટૂલબારની અંદર સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે 24 ડોક્યુમેન્ટ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો આપણું જે ડોક્યુમેન્ટ છે એને બંધ કરવું છે તો ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરીશું એટલે આપણું જે આ ડોક્યુમેન્ટ ઓપન કરેલું હતું એ બંધ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે શીખ્યા છીએ એ ડોક્યુમેન્ટની અંદર સ્પેલિંગ ચેન્જ કરવાના છે બરાબર એ શીખ્યા પછી ડોક્યુમેન્ટની અંદર આપણે વિવિધ ફેરફારો બરાબર
આજે શીખ્યા સ્પેલિંગ ભૂલ, વ્યાકરણની ભૂલ એ શીખ્યા છીએ. પછી એ પછી આપણે પેજ નંબર ગણવા માટે ડેટ એન્ડ ટાઈમ, ડ્રોપ કેપ, વર્ડ કાઉન્ટ, બરાબર, આ બધા વિશે અત્યારે આપણે અભ્યાસ કર્યો. છેલ્લે વર્ડ કાઉન્ટ વિશે આપણે જોયું, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો તમારે આજે આપણે ચાલ્યું છે એટલું તમારે તૈયાર કરવાનું છે, વાંચવાનું છે. ઘરે જો તમારા પાસે કમ્પ્યુટરોની સગવડતા હોય તો તમારે પ્રેક્ટિકલ કરી, ચોપડી લઈ અને પ્રેક્ટિકલ કરવાનું છે. અને તમને આ મહાવરો, આ પાઠનો જે જે આપણે શીખ્યા છીએ એનો મહાવરો પાકો થાય તેવા પ્રયત્ન કરવાના છે, તો આપણે પરીક્ષામાં સરળતાથી લખી શકીશું, વર્ડપાઠ સરળતાથી સમજી શકીશું, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો આવજો, આવતા પીરિયડમાં આપણે આગળના નવા ભાગ સાથે ફરી મળીશું.